આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. આજે વાત સામે આવી છે એવા ચોરની જે બાળકોની સ્પોર્ટની સાયકલ ચોરી કરતા હતા અને તેને વેચીને તે પૈસામાંથી એશ કરતા હતા. જેતપુર પોલીસે આ સાતીર સાયકલ ચોરને પકડી પાડ્યા છે અને 26 જેટલી સાયકલો કબજે કરી છે. કોણ છે આ ચોર, શું છે મોડ્સ એપરેટિસ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. જેતપુર પોલીસમાં થોડા સમય પહેલા એક સાયકલની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી અને જેતપુર પોલીસે તપાસ શરૂ કરી, જેમાં સીસીટીવીના આધારે ચોરોનું પગેરું મેળવવા અને સીસીટીવી કેમેરાના ફૂટેજો ચેક કરતા હર્બલે ઢોસા નામની રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજમાં આવી સાયકલ ચોરીને લઈ જતો એક ઈસેમ ધ્યાને આવ્યો હતો. આ અંગત બાતમીદારો મારફતે તથા અન્ય સોર્સ દ્વારા તપાસ કરતા ત્રણ વ્યક્તિ જેતપુરના ધોરાજી રોડ ઉપરની તત્કાલ હનુમાન ચોકડી પાસે છે અને જેતપુર પોલીસે તેને તે વિશ્વાસ છે કેટલા આરોપી છે, કેટલી સાયકલની ચોરી છે એ પકડાઈ છે. શું કહેશો બાબા? જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં એક જે બાઇસાયકલ હોય સ્પોર્ટ સાયકલ એનો ચોરીનો એક ગુનો નોંધાયેલો હતો. આ ગુનો નોંધાયેલ પછી અમારા જે સિટી પીઆઈ અને તેની ટીમ જો છે આ ગુનાને કામમાં તપાસમાં લાગી હતી. આ તપાસ દરમિયાન જો છે અલગ અલગ રીતે તપાસ કરવામાં આવતી હતી, જેમાં જેતપુર સિટીમાં લાગેલ સીસીટીવી કેમેરા, પછી ટેકનિકલ સોર્સ, હ્યુમન સોર્સ અને બીજી જે કોલ ડિટેલ આધારે જોઈને તપાસ ચાલતી હતી. આ તપાસ જે છે એના દરમિયાન જો છે જે અમુક સીસીટીવી ફૂટેજ મળ્યા એમાં એક વ્યક્તિ જે હતો જે બાઇસાયકલ ચોરી કરવામાં એમાં ફેસ જોવામાં આવેલ હતો, એની આધારે જો છે એની તપાસ ચાલતી હતી. આ તપાસ દરમિયાન જો છે વ્યક્તિ એના બીજા બે સાગરીતો સાથે જેતપુર સિટીની એક વિસ્તારમાંથી મળી આવેલ હતો, જેની પૂછપરછ કરતા ટોટલ જો છે આ ટોળકી પાસેથી જે જેતપુર સિટી વિસ્તાર અને આજુબાજુ પણ જે વિસ્તાર છે આ વિસ્તારોમાંથી જે ટ્યુશન ક્લાસીસ હોય, શાળાઓ હોય યા કોઈને ઘરની બહાર રાખેલી જે સાયકલો હતી એ જે ચોરી ગયેલ હતી, એ ટોટલ જો છે 26 બાઇસાયકલ જે સ્પોર્ટ સાયકલ હતી એ ટોળકી પાસેથી જો છે રિકવર કરવામાં આવેલ છે. કેટલા આરોપી પકડવામાં આવેલા છે સાહેબ, ક્યાં ક્યાંથી પકડાવેલા આવેલા છે અને કેટલી ચોરીઓની કબૂલાત થયેલી છે? એમાં જે આરોપી ટોટલ જે પકડાયા છે એમાં ત્રણ આરોપી છે, જે ત્રણેયનું નામ, પહેલો આરોપી વિપુલ ઉર્ફે બકરી મંગાભાઈ ઠાકોર, બીજો સુનિલ ઉર્ફે સુનિયો ગોપાલભાઈ સોલંકી, ત્રીજો મુકેશભાઈ ઉર્ફે ધોધો કારાભાઈ રાણવા, ત્રણેય ધોરાજી વિસ્તારના છે અને એ ત્રણેય જે છે પકડવામાં આવેલ છે. ટોટલ અત્યાર સુધીમાં 26 સાયકલ જે છે એ લોકો જે અલગ અલગ જગ્યાઓથી ચોરી કરેલ હતી એ 26 સાયકલ રિકવર થઈ છે. સાહેબ, કઈ ટાઈપની સાયકલો છે એ ચોરતા હતા અને ખાસ એમનો ટાર્ગેટ કેવો રહેતો હતો, કઈ ટાઈપની સાયકલો ચોરવાનો રહેતો હતો, એવો શા માટે રહેતો હતો? એ લોકો જે છે સાયકલ મોસ્ટલી જે ચોરી કરતા હતા એ સ્પોર્ટ સાયકલ્સ હતી અને જે સાયકલ ચોરીનો એ લોકોનો એમો હતો એ બપોરના સમય એ લોકો વધારે જે એવી સાયકલો હતી એને ટાર્ગેટ કરતા અને ટોટલ અલગ અલગ વિસ્તારોમાંથી જે હું વાત કરી છે કે 26 સાયકલ જે છે એ લોકો પાસેથી અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવેલ છે. ખાસ સાયકલ જ શા માટે ચોરતા હતા, એમનો ટાર્ગેટ ચોરીનો હતો એ સાયકલ જ શા માટે હતો? સાયકલ જે એ લોકો માટે થોડો ઇઝી ટાર્ગેટ હતો અને જે અગાઉમાં પણ જે રીતે વાત કરી છે કે જે ટોટલ એ લોકો ઘણી બધી સાયકલ ચોરી કરી છે એટલે એ લોકોને ઇઝી ટાર્ગેટ મળી ગયો એટલે સાયકલ ઉપર એ લોકો જે છે ચોરી કરવામાં એ વધારે હતા એ લોકો. કોઈ